થોડા દિવસ અગાઉ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો કે દસ્તાવેજ કરતી વખતે ફક્ત મિલકત વેચનાર, લેનાર અને સાક્ષી સિવાય કોઈ પણ વ્યક્તિ સબ રજિસ્ટર કચેરીમાં હાજર નહીં રહે અને જો હાજર જણાય તો તે વ્યક્તિને અનિદ્રુકૃત ગણાશે અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જે પરિપત્રનો માણસા વકીલોએ વિરોધ કર્યો હતો, જે બાદ સોમવારે બપોરે 12 વાગે બાર એસોસિએશનના પ્રમુખ યોગેશભાઈ ઠાકોરની આગેવાનીમાં તમામ વકીલોએ મામલતદારને લેખિતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં દસ્તાવેજના સમયે પક્ષકારો અને સાક્ષીઓ સાથે વકીલ પણ હાજર રહી શકે અને વકીલોને પણ સબ રજિસ્ટર કચેરીમાં આઈડી કાર્ડ સાથે પ્રવેશ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, હરીશ ઠાકોર, માણસા. પરિપત્રની અંદર એવો ઉલ્લેખ કરવામાં આવેલો કે કોઈપણ વકીલ મિત્રોએ બિનઅધિકૃત વ્યક્તિ તરીકે પ્રવેશ કરવો નહીં. જેને માણસા પારેશના આ પરિપત્રની સખત શબ્દોમાં ફોડી નાખે છે અને ભવિષ્યમાં પણ વચુકિયા અને ટાઉટ દ્વારા ખોટા દસ્તાવેજો કરવામાં આવે છે અને વકીલશ્રીઓને રજિસ્ટરમાં પરવાનગી આપવામાં આવે અને દસ્તાવેજમાં માલિક વેચનારા અને આપનારમાં જો તેને પ્રવેશ કરવામાં ના આવે તો ખૂબ નુકસાન થાય એવું છે. તેથી આઈ કાર્ડ બતાવીને વકીલશ્રીઓને પ્રવેશ આપવામાં આવે એવી અમારી માંગ છે.